સી સૌથી પહેલા તો આપણે મહિલાઓની જ્યારે વાત કરીએ છીએ 50% પોપ્યુલેશન એક્સેપ્ટ છે, પણ આપણને 33%, કારણ કે બિલ બી મૂવ થયું હતું, રાજ્યસભામાં પાસ થયું, પછી લોકસભામાં પેલું થઈ ગયું, શું કહેવાય, એક્સપાયર થઈ ગયું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમે કેમ 33% કહું છું, કારણ કે વધારે નહીં કરી શકાય બિકોઝ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ બેઝિસ. પણ અલ્ટિમેટલી ધેર આર લોટ ઓફ રિસર્ચ એન્ડ રિપોર્ટ્સ વિચ છે કે જ્યારે મહિલાઓ, જેમ કે આ રિપોર્ટને રિસર્ચ પંચાયતને કોર્પોરેશનને આપું છું, કે જ્યારે મહિલાઓ એ સીટ પર આવે છે પંચાયતમાં, બોલો ભલે ઇનિશિયલી તમે બધા કહેતા હશો કે ભાઈ એમનો હસબન્ડ પાછળથી કરે, પણ હવે નાવ ટાઈમ્સ એવું ચેન્જ, જ્યારે મહિલાઓ આવે છે ત્યારે દે આર મેકિંગ અ વાસ્ટ ડિફરન્સ ઇન ધ એડમિનિસ્ટ્રેશન. જેને કે એ લોકોને ખબર છે કે બિચારી પોતાને પાણી ભરવા જવું પડે, સો એ લોકોને પીડા ખબર છે પાણીની, એટલે એ રીતના વેલનું કામ કરે, બાળકોના એડ્યુકેશનનું કામ કરે, એટલે ધીસ ઇઝ ન્યુટ્રિશનનું કામ કરે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે 33% બહેનોએ આવું છે. હવે મારો પ્રોબ્લેમ ક્યાં છે? મારો પ્રોબ્લેમ ત્યાં છે કે બંને પાર્ટીઓ અત્યારે બંને નથી, બીજા પાર્ટી નથી આવ્યા, ઓકે, પણ નોર્મલી આ જે બે મેઇન પોલિટિકલ પાર્ટીઓ છે એ લોકો વાંચશે, ઝઘડશે, અને પણ જ્યારે મહિલાઓ માટે બી કહેશે કે અમે લાવશું, પણ અત્યાર સુધી લાયા નથી. અને પણ જ્યારે પોતાનું જ્યારે સેટલમેન્ટ, જાણે કે સેલરી, જાણે કે એસેમ્બલીમાં પોતાની સેલરી કરવાની હતી હાઈક, તો ત્યારે બધા ભાઈ ભાઈ બની ગયા. એટલે મારો ઇશ્યુ અત્યારે થયો છે કે અમારી બધી બહેનો, અમે જે બહેનો મહેનત કરીએ છીએ, યા બધા એમની અમના પાર્ટીની બહેનો, મોરચા મહિલા મોરચાની બહેનો, એ બધી મહેનત કરે છે, પણ અલ્ટિમેટલી એ લોકોને ટિકિટ નથી આપતા. હવે કેમ નથી આપતા પૂછો? સિમ્પલ લોજિક કે વિનિબિલિટી નથી. અરે સાહેબ, તમે વિનિબિલિટીની વાત કરો છો, તમે ઉપરથી પેરાશૂટથી લોકોને બેસાડો છો, આડા અવળા કે એક્ટરને જે લોકોએ કોઈ જિંદગીમાં કામ ના કર્યું હોય, હવે કેરિયર મટી ગયું હોય, એવાઓને બેસાડીને વોટ અપાવો છો, તો તમે મારી મહિલાઓને કેમ ના કરાવી શકો? કારણ કે હવે કહી દઉં વોટ ઇઝ ધ રીઝન. ધ રીઝન ઇઝ કે પેલું પેટ્રાઇકલ પિતૃત્વવર્તા માઇન્ડસેટ, કે બહેનોને તો એક લેવલ પછી ઉપર લઈ જ નહીં જવાય, અંગૂઠાને નીચે રાખવાની, અને ત્યાં પ્રોબ્લેમ થાય છે. અને મારી બહેનો ભૂલ શું કરે છે કહું તમને? મારી બહેનો જાણે કે આ મહિલા પેલા મહિલા એ લોકો અંદર અંદર ભાજે છે, અને એ ભાજ્યામાં પેલો વાંદરો પેલું શું કે દૈત્રુ ખાઈ જાય કે એવું થઈ જાય છે.